कि भाई नव चैप्टर आपणे जे चालू हतुं कि भाई चैप्टर नंबर 7 प्रादेशिक संस्कृतिनुं घडतर कि भाई जेमां आपणे आगळना वीडियोनी अंदर आपणे जोई गया हता कि भाई अलग अलग भाषाओने अलग अलग प्रांतोने आधारे शुं छे कि भाई बोलीओने आधारे ए प्रांतनी ए समुदायनी शुं थाय छे मित्रो ओळख थाय छे। हवे आपणे एमां जोयुं हतुं कि भाई खानपान रहेणी कहेणी काव्य रीति रिवाज बधाने आधारे शुं छे कि भाई अलग समुदायनी ओळख थाय छे। एनी अंदर आपणे जोयुं हतुं कि भाई भारतनी जे मुख्य जे प्रांतीय भाषाओ छे एना विशे वात करी हती जेना अंदर आपणे मलयालम बंगाळी गुजराती जेवी भाषाओने आपणे शुं जोयुं हतुं मित्रो जाण्या हता। एना पछी मित्रो आपणे वात करी हती कि भाई भारतनी अंदर जे उजवाता उत्सवो छे एना विशे वात करी हती જેની અંદર આપણે વિવિધ ઉત્સવો વિશે વાત કરી હતી જેમાં રથયાત્રા હોળી પછી વર્ષાના લઠવાર હોળી એના પછી પોંગલ। તો મિત્રો આ જે બધા તહેવારો છે એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ। તો આજે મિત્રો આજે આપણે જોઈશું કે ભાઈ ભારતની અંદર જે બીજા કયા બધા તહેવારો છે કે જે ઉજવવામાં આવે છે તો એના વિશે મિત્રો આજે આપણે એના વિશે વાત કરીશું। જેમાં હવે પછીનો જે તહેવાર છે કે ભાઈ ઓણમ। હવે આ ઓણમ તહેવાર છે એ કેરળ રાજ્યનો સૌથી મુખ્ય તહેવાર માનવામાં આવે છે। આ તહેવાર કે ભાઈ 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે। હવે મલયાલમ કેલેન્ડર પ્રમાણે કે ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર આ તહેવાર ઉજવવામાં આવે છે। એ દિવસે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે ફૂલહારથી સજાવવામાં આવે છે અને કે ભાઈ આ તહેવારનો સૌથી મુખ્ય અને અગત્યનો જો કોઈ ભાગ હોય તો એ છે મિત્રો નૌકા સ્પર્ધા। હવે એ નૌકા સ્પર્ધા છે એની ખૂબ જ વિશેષતા જણાવે છે અને મિત્રો એ નૌકા સ્પર્ધાને વલ્લમગાલી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ કેરળની જે તહેવારની જે વિશેષતા છે નૌકા સ્પર્ધા એને શું કહેવામાં આવે છે તો મિત્રો વલ્લમગાલી તરીકે એને ઓળખવામાં આવે છે। એ દિવસે મિત્રો કે ભાઈ એ લોકો સાદિયા નામનું જે ભોજન છે એ પણ એ લોકો શું કરતા હોય છે આરવતા હોય છે। હવે એના પછી આપણે જે તહેવારની વાત કરીએ કે ભાઈ દિવાળી કે ભાઈ દિવાળી તહેવારથી બધા જ લોકો શું છે પરિચિત હશું છતાં આપણે એના વિશે વાત કરીએ કે ભાઈ આ તહેવાર છે એ અંધકાર પર વિજયનું શું છે કે ભાઈ પ્રતીક માનવામાં આવે છે। હવે આ દિવસ છે એક ભાઈ વર્ષનો અંતિમ દિવસ ગણવામાં આવે છે કે ભાઈ ગુજરાતી મહિના પ્રમાણે કહીએ કે ભાઈ આસો સુદ અમાસના દિવસે એ છેલ્લો દિવસ માનવામાં આવે છે બરોબર સંવત અનુસાર બરોબર ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કહીએ તો સંવત અનુસાર એ સૌથી છેલ્લો દિવસ માનવામાં આવે છે। હવે એની સાથે બીજા ઘણા બધા તહેવારો પણ શું છે મિત્રો જોડાયેલા છે જેમ કે આપણે કહીએ વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ નૂતન વર્ષ ભાઈ બીજ અને લાભ પાંચમ જેવા આ બધા જ તહેવારો મિત્રો આપણે જોઈએ છીએ કે દિવાળી સાથે જોડાયેલા છે બરોબર। હવે એ શું છે કે પ્રકાશનો વર્ષ તરીકે પણ એને ઓળખવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે પ્રકાશનો વર્ષ તરીકે ઓળખાતો જે તહેવાર છે કયો છે કે ભાઈ દિવાળી એ પ્રકાશનો વર્ષ તરીકે ઓળખાતો તહેવાર છે। હવે એના પછીનો તહેવાર છે કે ભાઈ દુર્ગા પૂજા। હવે આ દુર્ગા પૂજા છે એ પશ્ચિમ બંગાળની અંદર એ મુખ્ય તહેવાર માનવામાં આવે છે કે ભાઈ દુર્ગા દેવી કે મહિષાસુર સાથે એમનું જે યુદ્ધ થાય છે એની અંદર એ વિજય પ્રાપ્તિ કરે છે અને એમની જે ઉત્સવ તરીકે જે લોકો મનાવે છે એ દુર્ગા પૂજા છે। હવે આ તહેવાર છે એ કેટલા 10 દિવસ સુધી ચાલતો તહેવાર માનવામાં આવે છે બરોબર 9 દિવસ સુધી લોકો દુર્ગા માતાની પૂજા અર્ચના કરે છે અને 10મા દિવસે કે ભાઈ અનુષ્ઠાનને ધ્યાનમાં રાખીને કે ભાઈ મૂર્તિનું જ્યાં સુધી જળમાં વિસર્જન ન થાય ત્યાં સુધી આ તહેવાર પૂર્ણ થતો નથી અને આ બધા જ રાજ્યોની અંદર આ તહેવાર શું છે મિત્રો ઉજવવામાં આવે છે। હવે એના પછી વાત કરીએ કે ભાઈ નાતાલ નાતાલ પણ આખા ભારતની અંદર બધી જગ્યાએ ઉજવવામાં આવે છે। હવે કે ભાઈ ક્યારે ઉજવવામાં આવે છે નાતાલનો તહેવાર તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તના જન્મના દિવસે
દિવસે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે અને આપણે જોઈએ છીએ કે કઈ તારીખે તો 25 ડિસેમ્બરના રોજ આ તહેવાર ઉજવવામાં આવે છે હવે આ તહેવારને લઈને કે ખ્રિસ્તી ધર્મના લોકો છે એ પોતાના ઘર જે શેરીઓ છે એ બધી જ શેરીઓને શું કરે છે તો કે શણગારે છે સુશોભિત કરે છે અને એ દિવસે આ લોકો જે ખ્રિસ્તી લોકો છે એ લોકો ચર્ચમાં જઈને શું કરે છે કે ભાઈ કેન્ડલ મીણબત્તી સળગાવે છે અને એકબીજાને ભેટ આપે છે અને કે ભાઈ પહેલી જાન્યુઆરીના દિવસે ખ્રિસ્તી લોકો પોતાનું જે નવું વર્ષ છે એ ઉજવે છે તો મિત્રો હવે એના પછીનો જે તહેવાર છે એના વિશે આપણે વાત કરીએ તો એના પછી છે કે ભાઈ મોહરમ તો મોહરમનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે તો કે ભાઈ હજરત મોહમ્મદ જે પયગંબર સાહેબ છે એમની દોહિત્ર છે એ દોહિત્રની યાદમાં કે ભાઈ એમની શોકની યાદમાં શું છે કે ભાઈ આ તહેવાર ઉજવવામાં આવે છે એ દિવસે કે ભાઈ જે એ લોકો શું કરે છે ત્રાજ્યા કાઢે છે અને કે ભાઈ દરેક લોકો કાળા રંગના કપડાં પહેરીને શું કરે છે મિત્રો શોક વ્યક્ત કરે છે હવે એના પછીનો જે તહેવાર છે કે ભાઈ ઈદ કે ભાઈ ઇસ્લામ ધર્મની અંદર બે ઈદ માનવામાં આવે છે એક ઈદ છે કે ભાઈ ઈદ ઉલ ફિત્ર અને બીજી છે ઈદ ઉલ અઝા આ બે પ્રકારની જે ઈદો છે મિત્રો એ કે ભાઈ ઇસ્લામ ધર્મની અંદર માનવામાં આવે છે હવે કે ભાઈ ઈદ ઉલ ફિત્રની અંદર શું છે કે ભાઈ રમજાન ઈદ તરીકે આ લોકો ઉજવે છે ઇસ્લામ ધર્મના લોકો રમજાન ઈદ તરીકે ઉજવે છે એ દિવસે કે ભાઈ એમના જે રમજાન માસ હોય છે એ એક રોજા કરે છે એટલે કે મિત્રો એ ઉપવાસ કરે છે રમજાનના અને એ જે રમજાન ઈદના દિવસે એ મસ્જિદમાં જઈને નમાઝ પઢે છે નમાઝ પઢ્યા પછી એ શું કરે છે એકબીજાને ગળે મળીને ઈદ મુબારકબાદી આપે છે એના પછી બીજી ઈદ છે કે ભાઈ ઈદ ઉલ અઝા કે ભાઈ આ એ છે કે બલિદાનની ઈદ તરીકે પણ એને ઓળખવામાં આવે છે કે ભાઈ મક્કા મદીના જે છે એમનું પવિત્ર યાત્રાધામ છે એ લોકો એ દરમિયાન કે ભાઈ એ પ્રવાસ માટે એ જાય છે તો મિત્રો હવે એના પછીનું જે આપણે ભણીએ છીએ કે ભાઈ એના પછીનો તહેવાર છે કે ભાઈ પતેતી તો પતેતી એ પારસી લોકોનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે અને જ્યારે મિત્રો પતેતીનો તહેવાર આવવાનો હોય છે ત્યારે એના છેલ્લા 5 દિવસ એ એમના શું છે કે ધાર્મિક તહેવાર તરીકે એ લોકો ઉજવતા હોય છે હવે કે ભાઈ જે દિવસે પતેતીનો તહેવાર આવવાનો છે જે દિવસે પતેતી તહેવાર હોય છે એ દિવસે એ લોકો પ્રાયશ્ચિતના દિવસ તરીકે પણ ઓળખે છે હવે એ કેમ પ્રાયશ્ચિતના દિવસ તરીકે ઓળખે છે કેમ કે આખા વર્ષ દરમિયાન જો એમનાથી કોઈ પણ ભૂલ થઈ હોય કોઈ પણ ગુનો થયો હોય અથવા તો કોઈ પણ પાપ થયું હોય તો એ પાપને દૂર કરવા માટે એ લોકો શું કરતા હોય છે મિત્રો પ્રાયશ્ચિત કરતા હોય છે હવે એ પ્રાયશ્ચિત કરવા માટે એ એમનું જે પ્રાર્થના ગૃહ છે કે ભાઈ 11 એ 11માં જઈને એ લોકો પ્રાર્થના ગૃહમાં જઈને શું કરે છે કે ભાઈ એમનો જે પ્રાર્થના ગ્રંથ છે કયો ગ્રંથ છે તો અવેસ્તા નામનો જે એમનો પ્રાર્થના ગ્રંથ છે એ પ્રાર્થના ગ્રંથને શું કરે છે કે ભાઈ એની અંદર જે પસ્તાવા માટેના જે એમને જે ગ્રંથ લખ્યા છે એમને એ વાંચીને શું કરે છે કે ભાઈ પોતાનો પશ્ચાતાપ એ લોકો કરતા હોય છે હવે એના પછી જે આપણે તહેવાર છે કે ભાઈ ચેટીચંદ હવે ચેટીચંદનો તહેવાર છે એ સિંધી લોકોનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે એ મિત્રો કે ભાઈ ચૈત્ર સુદ એકમના દિવસે આ તહેવાર ઉજવાતો તહેવાર છે એ દિવસે એ લોકો એકબીજાને નૂતન વર્ષ પાઠવે છે બરોબર હવે એ લોકો શું કરે છે કે ભાઈ પોતાના જે ઈષ્ટદેવ છે કે ભાઈ ઝુલેલા એ એમની શોભાયાત્રા કાઢે છે અને કે ભાઈ તાહીન એટલે કે ભાઈ જે મીઠો ભાત છે શ્રદ્ધાળુ લોકોને આપવા માટે જે તાહીરી એટલે કે ભાઈ મીઠો ભાત એ શું કરે છે એ એમને આપે છે પ્રસાદી રૂપે એમને આપે છે તો મિત્રો આ જે આપણે જે તહેવારોની વાત કરી એ ભારતની અંદર ઉજવાતા જે મુખ્ય તહેવારો છે એના વિશે વાત કરી હવે એના પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ ગુજરાતના જે ઉત્સવો છે તો કે જે ગુજરાતની અંદર જે ઉત્સવો ઉજવાય છે મુખ્ય એના વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલા મિત્રો છે કે ભાઈ નવરાત્રિ તો નવરાત્રિ વિશે પણ દરેકને મિત્રો ખબર જ હશે કે ભાઈ આસો સુદ એકમથી આસો સુદ નૂમ સુધી આ
તહેવાર છે એ શું છે મિત્રો ઉજવવામાં આવે છે હવે કે ભઈ એ દિવસે આપણને ખબર છે કે ભઈ માં શક્તિનું શું છે કે ભઈ આરાધના કરવામાં આવે છે એ દિવસે લોકો દુર્ગા માતાની પૂજા કરે છે ઉપવાસ કરે છે અને એનું વિશેષ ગણીએ તો કે ભઈ એ દિવસે લોકો ગરબા અને જે દાંડિયા રાસ છે એ રમીને આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે અને ગુજરાતની જે આગવી ઓળખ કહીએ તો એ શું છે કે મિત્રો ગરબા છે એ ગુજરાતની આગવી ઓળખ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ હવે એના પછી બીજો મિત્રો તહેવાર છે કે ભાઈ ઉત્તરાયણ ઉત્તરાયણથી પણ મિત્રો દરેક જણ પરિચિત જ છે કે ભાઈ ઉત્તરાયણનો તહેવાર ઉત્તરાયણ કોને કહીશું તો કે ભાઈ જે સૂર્ય છે એ સૂર્ય શું છે કે ભાઈ ધન રાશિમાંથી મકર રાશિમાં શું કરે છે એ સમય દરમિયાન પ્રવેશ કરે છે એટલે ધન રાશિમાંથી ઉતરીને એ મકર રાશિમાં જાય છે એટલે એને શું કહેવાય છે ઉત્તરાયણનો તહેવાર તરીકે ઓળખાય છે અને બીજું છે કે ભાઈ મકર સંક્રાંતિ કે ભાઈ એ દિવસે એ શું ધન રાશિમાંથી મકર રાશિમાં શું કરે છે પ્રવેશ કરે છે તો એટલા માટે મિત્રો એને મકર સંક્રાંતિ પણ તહેવાર તરીકે એને ઉજવવામાં આવે છે હવે એના પછીનો જે તહેવાર છે કે ભાઈ રથયાત્રા કે ભાઈ આપણે આગળ જે જોઈ ગયા કે ભાઈ ભારતની અંદર જે જગન્નાથ રથયાત્રા છે કે ભાઈ ઓડિશામાં આવેલી જે પુરી ગામમાં આવેલી જે રથયાત્રા નીકળે છે તો મિત્રો એવી જ રીતે આપણા અહીંયા કે ભાઈ અમદાવાદની અંદર પણ આ રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રાનું આયોજન મિત્રો ક્યારે કરવામાં આવે છે તો અષાઢી સુદ બીજના દિવસે આ તહેવારનું આયોજન કરવામાં આવે છે હવે એ તહેવારના દિવસે મિત્રો આપણે વાત કરીએ તો ઘણા બધા હાથી ઘોડા સાધુ સંતો અખાડા આ બધાની સાથે શું છે કે ભાઈ લાખો લોકો આ રથયાત્રાની અંદર જોડાય છે બરોબર હવે કે ભાઈ એ રથયાત્રા શરૂ કરતા પહેલા એક વિધિ કરવામાં આવે છે મિત્રો કઈ કે ભાઈ પહિંદ વિધિ હવે મિત્રો પહિંદ વિધિ એટલે શું તો પહિંદ વિધિ એટલે કે જ્યારે રથ નીકળવાનો હોય છે ત્યારે એના રસ્તા આગળ જે સાફ કરવા માટે જે શું કરે છે કે ભાઈ સોનાના સાવરણાથી જે એમનો રસ્તો સાફ કરવામાં આવે છે તો એને મિત્રો શું કહેવાય છે પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજે આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ જે ભારતના જે મુખ્ય તહેવાર હતા એના વિશે મિત્રો વાત કરી એના પછી કે ભાઈ ગુજરાતની અંદર જે ઉજવાતા જે મુખ્ય ઉત્સવો છે એના વિશે વાત કરી તો મિત્રો આ વિડીયોની અંદર તમને ખબર પડી ગઈ હશે હવે મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિકો સાથે ત્યાં સુધી મિત્રો આવજો થેન્ક યુ